સુરતની પાલસીદ આરટીઓ કચેરીમાં નવા વેચાયેલા વાહનોનું રજીસ્ટ્રેશન કરનાર બે ઇન્સ્પેક્ટર પૈકી એકની બદલી થયા પછી ખાલી જગ્યાએ બીજા શહેરી જિલ્લામાંથી બદલી થઈને આવેલા ઇન્સ્પેક્ટર્સ પૈકી કોઈ એકને આ કામગીરીની ફરજ નહીં સોંપાતા 3000 વાહનોની નંબર પ્લેટ પેન્ડિંગ ચાલી રહી છે। વાહન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા એકમાત્ર ઇન્સ્પેક્ટરને હવાલે ચાલતી હોવાથી કામનું ભારણ વધ્યું છે। બીજી તરફ પુષ્ય નક્ષત્રના શુભ દિવસે બુક કરવામાં આવેલા 1500 નવા વાહનોની ડિલિવરી વાહન ડીલરોએ આજે કરી હતી। એ જોતા પેન્ડિંગ નંબર પ્લેટની સંખ્યા હજી વધશે। સામાન્ય રીતે નવરાત્રિના 10 દિવસમાં સુરતમાં ટુ વ્હીલર, ફોર વ્હીલર અને ખેતી ટ્રાન્સપોર્ટના વાહનો મળી કુલ 10000 વાહનોનું વેચાણ થતું હોય છે। એ સ્થિતિમાં રજીસ્ટ્રેશનનું કામ કરનાર એકમાત્ર ઇન્સ્પેક્ટર પર કામનું ભારણ વધશે। નવનિયુક્ત ઇન્ચાર્જ આરટીઓ મેહુલ ગજ્જરે વાહન રજીસ્ટ્રેશન માટે બે ઇન્સ્પેક્ટર પૈકી એક ખાલી જગ્યાએ બીજા ઇન્સ્પેક્ટરને હજુ ચાર્જ આપ્યો નથી। એ જોતા આ સમસ્યા હજી વધશે તેવું લાગી રહ્યું છે। એમ આર ગજ્જર, ઇન્ચાર્જ આરટીઓ સુરત સિટી। નંબર જે વાહનોના બળવાના જે બાકી છે, સુરત જિલ્લામાં બહોળા પ્રમાણમાં વાહનોનું રજીસ્ટ્રેશન થઈ રહ્યું છે અને નજીકમાં નવરાત્રિ પણ આવી રહી છે, તો એને જોતા જે નંબરો પેન્ડિંગ છે એની સત્વરે કામગીરી હાથ ધરવામાં આવશે। વધુમાં સુરત જિલ્લામાં માનનીય વડાપ્રધાનશ્રી આવવાના હોય તેમાં પણ તંત્ર કાર્યરત હોય, અમારો એવો પ્લાનિંગ રહેલો છે કે સત્વરે સુરત જિલ્લાના વાહન માલિકોને સત્વરે નંબરો ફળવાઈ જાય એ બાબતનું આયોજન પણ કરેલું છે। એમાં